ओके मित्रों, चलो यस स्वीटी शर्मिला, आज आपणो पॉइंट छे फिशर प्रोजेक्शन मेथड। फिशर स्ट्रक्चर बोलो, फिशर प्रोजेक्शन मेथड बोलो, बधुं सरखुं छे। हवे आ मेथड शुं छे पछी वात लईए, पण पहले जरा समझी लईए कि कार्बन हमेशा चार बंध बनावे। ટૂંકમાં કાર્બનની આજુબાજુ ચાર બોન્ડિંગ ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે, અને એ બોન્ડિંગ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવતા, એવી રીતે ત્રિપરિમાણીય અવકાશમાં ગોઠવાશે કે જેથી કરીને એની વચ્ચેનું અપાકર્ષણ બને એટલું ઓછું થાય, અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે ચારે ચાર બોન્ડિંગ ઇલેક્ટ્રોન અથવા તે ચારે ચાર બંધ એક્ઝેક્ટ 109.28 ડિગ્રીના ખૂણે ગોઠવાય, તો જ અપાકર્ષણ ઓછું થાય, તો જ એ અણુ સ્થિર બને। दाखलाथी के अहींया आगळ मिथेन छे, कार्बन नी आजुबाजु चार बंध, एक बे त्रण ने चार, आ एंगल 109.28 डिग्री, आ एंगल भी 109.28 डिग्री, आ एंगल पण 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 109.28 डिग्री थशे। ओके, हवे जरा विचारो, अहींया आगळ दरेक बॉन्ड एंगल एक सरखा छे, અને બંધ લંબાઈ પણ સરખી છે, તો જરા જુઓ, અહીંયા દોરી બાંધો, અહીંથી આમ લઈ જાઓ, અહીંથી આમ લાવો, ને અહીંયા લાવો, ચક્કર માટો મારી પાછા એ જગ્યાએ પાછા આવો, તો નીચે દોરી દ્વારા એક ત્રિકોણની રચના થશે। હવે એ દોરી નીચે ની રહેવા દો, અહીંયા અહીંયા ને અહીંયા ત્રણે ત્રણ કાર્બન જે બોટમમાં છે, ત્રણે ત્રણ કાર્બન સાથે દોરી બાંધી અને એક દોરી અહીંયા ઉપર ભેગી કરો આમ, તો એક દોરી આમ આવશે, એક આમ આવશે, ને એક આમ આવશે। જ્યારે જો એક દોરી ઓલરેડી આગળની છે જ, એક આમ ને એક આમ, તો અહીંયા આગળ બી એક ત્રિકોણની રચના થશે, અહીંયા બી એક ત્રિકોણની રચના થશે, અહીંયા બી એક ત્રિકોણ રચાશે, એક તળિયાનો ત્રિકોણ રચાશે। ઓકે, તો જ્યારે વિચાર કરો કે આ રચના એવી છે કે જેને ચાર ત્રિકોણાકાર બાજુ છે, એક બે ત્રણ અને ચાર બાજુને આપણે ફલક કહીએ છીએ। હવે અહીંયા આગળ એંગલ સરખા છે, બંધ લંબાઈ સરખી છે, તો પછી આ ત્રિકોણાકાર બાજુ પણ સરખી જ થશે। સમ એટલે સમાન, ચતુષ એટલે ચાર, અને ફલક એટલે બાજુ, એવી રચના કે જેને ચાર સમાન ફલક હોય, આ રચના સમચતુષ ફલકી કહેવાય, અને અંગ્રેજીમાં ટેટ્રાહેડ્રલ કહીએ છીએ। કાર્બનમાં sp3 સંકળ થયું હોય તો જેને ચારે ચાર બંધ એક્ઝેક્ટ સમચતુષ્ફલકી રચનામાં 109.28 ડિગ્રીએ ગોઠવાયેલા હોય, આ ખાસ ખ્યાલ રાખજો। જરા જોઈ લો આપણે GAL, પહેલું ઉદાહરણ છે ગ્લિસરાલ્ડિહાઇડ નો અણુ, બીજો એલેનિન નો અણુ, ત્રીજો લેક્ટિક એસિડ નો અણુ। ગ્લિસરાલ્ડિહાઇડ કોમર્શિયલ નામ છે, એનું IUPAC નામ 2,3-dihydroxypropanol, એનું બંધારણ CH2OH સિંગલ બોન્ડ CHOH સિંગલ બોન્ડ CHO। જરા વિચાર કરો, અહીંયા જે કાર્બન છે એની સાથે એક CHO ગ્રુપ જોડાયેલું છે, એક OH જોડાયેલું છે, એક હાઇડ્રોજન જોડાયેલું છે, અને એક CH2OH ગ્રુપ જોડાયેલું છે, તો આ કાર્બન જુદા જુદા ચાર સમૂહ અલગ અલગ સમૂહ સાથે જોડાયેલ છે, તો આ કાર્બનને આપણે કિરાલ કાર્બન કહીશું, ને કિરાલ કાર્બનને સ્ટાર વડે દર્શાવાય, આમાં એક કિરાલ કાર્બન છે। એલેનિનના કેસમાં લઈ લો, 2-એમિનોપ્રોપેનોઇક એસિડ CH3CHNH2COOH, જરા વિચાર કરો, આ જે કાર્બન છે એની સાથે COOH છે, હાઇડ્રોજન છે, NH2 છે, ને CH3 છે, ચાર જુદા જુદા સમૂહ છે, તો આ કાર્બન પણ કિરાલ કાર્બન કહેવાશે। અહીંયા લેક્ટિક એસિડ અથવા તો 2-હાઇડ્રોક્સીપ્રોપેનોઇક એસિડ CH3CHOHCOOH, જરા આ જે કાર્બન છે એ પણ કિરાલ કાર્બન છે, કારણ કે એની સાથે COOH હાઇડ્રોજન OH અને CH3 એમ જુદા જુદા ચાર સમૂહ જોડાયેલા છે, તો એને બી આપણે કિરાલ કાર્બન કહીશું। હવે અહીંયા આગળ કિરાલ કાર્બનને સેન્ટ્રલ એટમ, કેન્દ્રીય પરમાણુ તરીકે લો, તો આ કિરાલ કાર્બન સાથે CHO આપણે સમજીએ, જોઈ લો આ ઉપર CHO છે,
ओके पची आ लेफ्ट हेन्ड साइड हाइड्रोजन छे आ ओएच छे અને બેક સાઈડ જે ગયું એ ડોટેડ લાઈન થી પાછળ જાય છે અથવા તો આગળ ભી તમે લઈ શકો ડોટેડ લાઈન છે એ બોન્ડ પાછળ જાય છે અથવા આગળ કોઈ પણ લઈ શકો આ CH2OH પાછળ જાય છે આ ત્રિપરિમાણીય રચના છે સમચતુષ્ફલકી રચના છે અહીંયા આગળ આ અણુ સાથે આને સરખાવો તો આ ઉપરનો COOH છે હાઇડ્રોજન લેફ્ટ સાઈડ છે યસ રાઈટ હેન્ડ સાઈડ NH2 છે અને મિથાઇલ ગ્રુપ પાછળ ગયો લેક્ટિક એસિડ ના કેસમાં આ એલિનિન ની વાત થઈ લેક્ટિક એસિડ ના કેસમાં આ COOH છે લેફ્ટ હેન્ડ સાઈડ આ જે છે હાઇડ્રોજન છે આ જે છે OH છે અને બેક સાઈડ CH3 છે ઓકે આ ત્રિપરિમાણીય અણુ છે ફિશર પ્રોજેક્શન મેથડ કોણ કહે જો રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે એનું બંધારણ સમજવું જરૂરી છે અને ત્રિપરિમાણીય અવકાશ ત્રિપરિમાણીય સ્ટ્રક્ચરમાં ત્રણ અક્ષો આવે XYZ અને દ્વિપરિમાણીય સ્ટ્રક્ચરમાં બે જ અક્ષ આવે તો ત્રિપરિમાણીય બંધારણ કરતા દ્વિપરિમાણીય બંધારણ સહેલું પડે આપણને તો ફિશર પ્રોજેક્શન મેથડ એ બીજું કંઈ નથી એવી એક મેથડ છે કે જેમાં ત્રિપરિમાણીય અણુને દ્વિપરિમાણીય અણુમાં રૂપાંતર કરવાની મેથડ એને આપણે ફિશર પ્રોજેક્શન મેથડ ફિશર સ્ટ્રક્ચર કહીએ છીએ હવે આપણે બીજું કંઈ કરવાનું નથી આ C+ ના રૂપમાં રૂપાંતર કરવાનું આ એચ અને ઓએ સાઇડ પરના બંને ઉપર લઈ લો હોરિઝોન્ટલ સમક્ષિતિજ કરી દો અને CH2OH ને નીચે ખેંચી લો તો આ રીતે થશે અહીંયા એચ અને NH2 ઉપર ખેંચી લો સમ એક લાઇનમાં કરી દો CH3 ને ખેંચીને અને વર્ટિકલ કરી દો તો આ થશે આના કેસમાં એચ અને ઓએચ સમક્ષિતિજ કરી દો CH3 ને ખેંચીને નીચે લઈ લો તો આ થયું અચ્છા અહીંયા આગળ આજે છે ડેક્સ્ટ્રો આઇસોમર કહેવાય આ ડેક્સ્ટ્રો સંઘટક કહેવાય આ ડેક્સ્ટ્રો સંઘટક કહેવાય તો લીવો સંઘટક ક્યાં લેવા જાવો તો સામે અરીસાને મૂકી દો અને અરીસાની અંદર જે પ્રતિબિંબ બનશે એ આપણો લીવો સંઘટક થશે આ ઓએચ નું પ્રતિબિંબ અહીંયા પડશે અને હાઇડ્રોજન બેકસાઈડ જે CHO ઉપર ને આ જે ઊભી લાઈનમાં છે તો એ જ પ્રતિબિંબ ઉપર નીચે જ મળશે પણ અહીંયા આગળ સમક્ષિતિજમાં છે એના સ્થાન બદલાઈ જશે તો આ લીવો ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય આ ડેક્સ્ટ્રો ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય અથવા તો પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ અને લીવોને બદલે માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ લખો તો કઈ વાંધો નહીં ઓકે યસ એલેનિનના કેસમાં સામે અરીસો મૂકશો તો NH2 લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ લખાશે આ હાઇડ્રોજનનો પ્રતિબિંબ અહીંયા જશે આ COOH તે CH3 તો એસિડિક રહેશે આને ડી એલેનિન કહેવાય અથવા તો પ્લસ એલેનિન કહો છો એનું પ્રતિબિંબ છે એ માઇનસ એલેનિન અથવા તો લીવો એલેનિન કહેશું લેક્ટિક એસિડ ના કેસમાં OH નું પ્રતિબિંબ અહીંયા પડશે હાઇડ્રોજન નું પ્રતિબિંબ સામે પડશે COOH ને CH3 તો ઉપર નીચે જ રહેશે અને ડેક્સ્ટ્રોલેક્ટિક એસિડ બોલો અથવા પ્લસ લેક્ટિક એસિડ બોલો અને લીવો લેક્ટિક એસિડ કહો અથવા તો માઇનસ લેક્ટિક એસિડ કહો એક નિયમ છે અચ્છા આ બધા આ જે બધા ડેક્સ્ટ્રો સમઘટકો છે ને પ્રકાશ સમઘટકો બે પ્રકાર એના અણુસૂત્ર સરખા છે બંધારણીય સૂત્ર સરખું છે બધું સરખું છે ખાલી એક જ વસ્તુમાં બંનેમાં જુદાપણું છે કે તલ ધ્રુવીભૂત પ્રકાશ પ્લેન ઓફ પોલરાઇઝ લાઇટ નું કોણ વર્તન જુદી જુદી દિશામાં કરે જો લેફ્ટ હેન્ડ સાઇડ ટુ રાઇટ હેન્ડ સાઇડ કરે અથવા તો ઘડિયાળના ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરે તો અને ડેક્સ્ટ્રો સમઘટક કે આ બધા સમઘટકો ડેક્સો સમઘટક હંમેશા પ્લેન ઓફ પોલરાઇઝ લાઇટ નું કોણાવર્તન લેફ્ટ હેન્ડ સાઈડ ટુ રાઇટ હેન્ડ સાઈડ કરે તો લીવો સમઘટક એ ઉલટું કરશે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં
आ प्रकाश संघटक कोनी संख्या केम शोधाय ये प्रकाश संघटक को कोना ऊपर आधार रखे नो सूत्र छे 2^2n नंबर ऑफ ऑप्टिकल आइसोमर्स बराबर 2^2n n એટલે કિરાલ કાર્બન ની સંખ્યા આ ત્રણ ત્રણ સંયોજનો માં કિરાલ કાર્બન એક જ છે તો 2^1 એટલે બે સંઘટકો થશે એક તમે બંધારણ લખો એ અને બીજું શોધવા જવું હોય કઈ કરવાનું નહીં સામે અરીસો મૂકી દો એમાં જે પ્રતિબિંબ મળશે એનું બીજું એ થશે આઈસોમર હવે જરા વિચાર કરો કે આ જે ડોટેડ લાઈન છે દરેકમાં ડોટેડ લાઈન છે ને બંને સમૂહો બેક સાઈડ જાય છે અને આ ડાર્ક લાઈન છે એ બહાર આવે છે એક પણ બોન્ડ આ બ્લેકબોર્ડના સમતલમાં નથી માની લો કે ડોટેડ લાઈન આમ આ બંને CHO અને CH2OH આ બેક સાઈડ જાય છે આ રીતે આ બેક સાઈડ જાય અને બાકીના બે સમૂહ બહાર આવે છે તો છે તો આ ત્રિપરિમાણીય સ્ટ્રક્ચર પણ એનું પ્રતિબિંબ પ્રકાશ પાડો તેની પોઝિશન આવી થશે એટલે આ જે મેથડ છે એ બીજું કંઈ નથી ત્રિપરિમાણીય અણુને દ્વિપરિમાણીય સ્ટ્રક્ચરમાં બનાવવાની રીત બતાવવાની રીત છે ને ફિશર પ્રોજેક્શન મેથડ કહેવાય ઓકે ઋષિ અહીંયા કમ્પ્લીટ કરીએ નેક્સ્ટ ટાઈમ મળશું નવા ટોપિક સાથે ઓકે અને આપણા ફ્રેન્ડ સર્કલમાં જરા શેર કરતા રહો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને બેનિફિટ મળે ઓકે થેન્ક યુ વેરી મચ